જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમારી મિત્રો પ્રથમ પરીક્ષા બે હજાર બાવીસ ત્રેવીસ લેવાનાર છે તેમાં મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન સમય છે મિત્રો ત્રણ કલાક માધ્યમ ગુજરાતી રહેશે અને કુલ ગુણ મિત્રો એંસી રહેશે તો મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવા પહેલાં તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રને શેર કરો અને બે લાઇકનને પ્રેસ કરો અને મિત્રો વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈએ ઓકે ચાલો વિભાગ એ પહેલો પ્રશ્ન છે વિભાગ એનો કેલ્શિયમ ને ખાલી જગ્યા પણ કહે છે તો મિત્રો આવશે એનું ફોડેલો ચૂનો કહેવાય શું કહેવાય ફોડેલો ચૂનો કહેવાય ધ્યાન રાખજો શું કહેવાય ફોડેલો ચૂનો પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્સનો અર્થ શું સૂચવે મિત્રો શક્તિ સૂચવે શું સૂચવે શક્તિ ધ્યાન રાખજો કોઈને ના વંચાય તો હું બાજુમાં લખું છું શક્તિ આવશે બાયોગેસ ઉત્તમ બળતણ છે કારણ કે તેમાં પચ્ચા સુધી મીઠેન વાયુ બને છે કેટલા ટકા છે બાળકો પંચોતેર ટકા આવશે ઓકે ચલો આગળ પચેલો આહાર અને નાના દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન ખાલી જગ્યા દ્વારા થાય છે તો મિત્રો એમાં આવશે 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 રસાંકુર રસાંકુર શું બાળકો ધ્યાન રાખજો અહીંયા આવશે રસાંકુર ઓકે ચલો આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ઓકે ક્ષરણને લીધે તાંબા પર લાલ રંગનું સ્તર થાય છે ખોટું આ વાત ખોટી છે એટલે આ વિધાન ખોટું આવશે ગોલ્ડિયો અરીસાની વક્રતા ત્રિજ્યા આર તથા કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ અસર સૂત્ર એફ બરાબર ટુ આર તો મિત્રો તમારું સૂત્ર કયું આવે આર બરાબર ટુ એફ આવે કેવું આવે આર બરાબર ટુ એફ આવે એટલે આ આખું વિધાન ખોટું છે બરાબર ચલો એટલે આ ખોટું આવશે આગળ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર અનુમસ્તિષ્ક છે સાચી વાત છે એટલે આ વિધાન કેવું આવશે સાચું આવશે ઓકે આગળ જોઈએ વિકલ્પ નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો અપચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાઓ ઉપયોગી છે એન્ટિબાયોટિક એન્ટાસિડ એનાલજેસિક કે એન્ટિસેપ્ટિક તો મિત્રો એમાં આવશે એન્ટાસિડ આવશે કઈ આવશે એન્ટાસિડ એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી ચટ્ટુ અને વાસ્તવિક કરતાં મોટું દેખાય તો વસ્તુનું સ્થાન કયું હશે તો પી અને એફ ની વચ્ચે એટલે એને શું કહેવાય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે આવશે ઓકે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે તો ઘાસ સાચી વાત છે ઘાસને ને બકરી ખાય ને બકરીને કોણ ખાય માણસ બરાબર જ્યારે બકરીને ગાય ખાઈ શકતી નથી ઘાસને સાપ ખાતો નથી અને સાપને બકરી ખાતી નથી ઘાસ ઘઉં કેરી એ પણ નથી આવડતું એટલે કયું આવશે આપણું વિધાન આ આવશે મિત્રો આપેલા બે વિધાનોને સાચી રીતે જોડો અને વિકલ્પ પસંદ કરો ચાલો હવે તમને દેખાય છે વિદ્યુત કોષ તો મિત્રો વિદ્યુત કોષ કોને કહેવાય તો અહીંયા આવશે આ સી આ વિદ્યુત કોષ કહેવાય બરાબર આ ચાર્જિંગ બેટરી કહેવાય ને અહીંયા શું કહેવાય અને આ રીતના નાના નાના કોષ આલાને અને ચાર્જિંગ પોઝિટિવ નેગેટિવ એને વિદ્યુત કોષ કહેવાય ઓકે ચાલો વિદ્યુત બલ્બ એટલે આ બલ્બનું ચિહ્નો છે બરાબર સાનો ચિહ્નો છે બલ્બનું ઓકે ત્યાર પછી આવે છે ચલિત અવરોધ તો ચલિત અવરોધ અવરોધ શબ્દ આવે એટલે આ રીતની સિમ્બોલ આવે સાઇનિંગ આવે અવરોધમાં આ રીતની સાઇનિંગ આવે આ અવરોધ પણ ચલિત એના ઉપર ટીર આવે ઓકે આ હતા ત્રણ માર્ક ચાલો આગળ જોઈએ જઠરગંઠીના કયા સ્ત્રાવને લીધે જઠરના આંતરિક સ્તરને એસિડ સામે રક્ષણ મળે છે ત્યાર પછી વિદ્યુત અવરોધકતાનો એસઆઈ એકમ મિત્રો આ દરેકના દરેક પ્રશ્નના સોલ્યુશન તમને નીચે પીડીએફ ફાઇલમાં જોવા મળશે ચાલો હું તમને મારી પીડીએફ ફાઇલ તરફ લઈ જાઉં છું જોઈ લેવો તમે પાછું રીકવાર રિપીટ કરી લઈએ આપણે ફોડેલો ચૂનો શક્તિ પંચોતેર ટકા રસીકરની આવશે રસાશે રસા ખરા ખોટા ખોટું ખોટું ખરું દેખાય છે ને બધાને આ ખોટું છે આ ખોટું છે ને આ ખરું આવશે ત્યાર પછી આપણું વ્યા એમસીક્યુ છે ત્યાર પછી જોડક આપણે જોઈ ગયા હવે આપણે જોવાના પ્રશ્નોના જવાબ જથર જથર ગ્રંથિના કયા સ્તરાના લીધે જથરના આંતરિક સ્તરને એસિડ સામે રક્ષણ મળે છે તો મિત્રો જવાબ આવશે શું આવશે સ્લેશમાં ધ્યાન રાખજો સ્લેશમાં આવશે ઓકે ચાલો તેરમો સવાલ વિદ્યુત અવરોધાનો એસઆઈ એકમ મિત્રો બધાને આવડે એસઆઈ એકમ શું છે ઓમ અથવા મેં આ રીતના સાઇનિંગ કરેલું હશે તો આપનો તમારો જવાબ સાચો ઓકે આ સિમ્બલ છે ઓમનો પવન ઉર્જા મેળવવા ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જોઈએ તો મિત્રો એની ગતિ કેટલી આવે પંદર કિલોમીટર પ્રતિ આવર ઓકે આ રીતના આવશે સી નું પૂરું નામ જણાવો તો સીએનએસનું પૂરું નામ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓકે ધ્યાન રાખજો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તમને અંગ્રેજીમાં સ્પેલિંગ ના આવડે તો ગુજરાતીમાં તમે લખી શકો છો નિવાસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે તો મિત્રો કયો આવશે સૂર્ય કયો આવશે સૂર્ય આવશે ઓકે ફ્રેન્ડ્સ હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે દરેક પેપરના સોલ્યુશન હું તમને આપવાનો જ છું અને બેથી ત્રણ દિવસમાં હું તમને આપી દઈશ એટલે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરેક પેપરના સોલ્યુશન સંપૂર્ણ તમને મળશે બરાબર ચાલો આગળ જોઈએ સત્તરમાં પ્રશ્ન

ડુંગળી અને લવિંગ નો તેલ ઓકે ચાલો આટલું લખવાનો હતો અને બે માર્ક લેવાના હતા આગળ જોઈએ જમીન માં પીએચ નું મહત્વ સમજાવો તો મિત્રો તમે જોઈ શકો છો કે જમીન માં પીએચ નું મહત્વ એમાં શું આવશે આ રીત નો જવાબ આવશે તમારો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત છે બરાબર જે જમીનની પીએચ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઈમ ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં જીપ્સમ ઉમેરે છે ઓકે ચાલો આ અધારનો પ્રશ્ન હવે આપણેનો અઠવાનો પ્રશ્ન મિત્રો સોલ્યુશન સંપૂર્ણ છે એટલે તમે દરેક પ્રશ્નોને જવાબ તો મળશે જ એટલે તમારે જોઈ લેવું બરાબર અને સોલ્યુશન તમને કરવા આપેલો હશે તો તમારે પૂરેપૂરું કરવું પડશે અઠવાના સવાલ પણ લખવા પડશે ચાલો આ તમે જોઈ શકો છો સંયોગીકરણ પ્રક્રિયા છે ને અહીંયા આ સંયોગીકરણ પ્રક્રિયા કહે છે એનું ઉદાહરણ છે અને એક પ્રક્રિયા દ્વારા સમીકરણ સમજાવો અને આ પ્રક્રિયા તમને સમજાવેલી છે બરાબર ચાલો આગળ જોઈએ ઓગણીસમો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ લખો પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોડેટમાં રિડક્શન થાય છે આ એની ઘટના છે મિત્રો ધ્યાન રાખજો બરાબર ચાલો આગળ જોઈએ મનુષ્યોના સ્વતંત્રના કોઈ પણ ચાર અવયવના નામ આપો તો મિત્રો સિમ્પલ છે શ્વસન તંત્રના શ્વસન એટલે શ્વાસ નસકોરા નસિકા માર્ગ અને શ્વસન નળી ફેફસા ઓકે આ એના અવયવના એકવીસમો પ્રશ્ન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના નામ લખી તેના કોઈ એકનું કાર્ય જણાવો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના નામ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને થાઇરોક્સિન છે બરાબર હવે એનું કાર્ય લખવાનું છે કોઈ એકનું તો આપણે થાઇરોક્સિનનું લખી લઈએ બરાબર આ બે છે ને વૃદ્ધિ અટસ્ત્રાવ અને થાઇરોક્સિન તો આપણે થાઈરોક્સિનનું કાર્ય જોઈ લઈએ તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે તેના શ્લેષણ સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે તે કાયોડીન પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે બરાબર હવે અઠવામાં છે શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંટાસ્ટ્રાવનું નામ આપી તેનું કાર્ય જણાવું તો શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન થાય અને અંડપિંડમાં પ્રોજેસ્ટેરોન થાય આ યાદ રાખજો કાર્ય નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે ધ્યાન રાખજો અંતર્ગોળ હરીસની સામે વસ્તુની વક્રતા કેન્દ્રથી થોડે દૂર મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન પ્રતિબિંબનું માપ તથા પ્રતિબિંબ પ્રકાર આકરી દોરી સમજાવો તો મિત્રો તમે જોઈ શકો છો આ એનું સ્થાન સીથી દૂર આવશે પ્રતિબિંબનું સ્થાન એફ અને C ની વચ્ચે આવશે પ્રતિબિંબનું માપ કેવું એકદમ સિમ્પલ સવાલ હતો લેન્સ દ્વારા મળતી મોટવણી ગોળીઆરી સાથે મળતી મોટાવણી જેમ કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેને મૂળાક્ષર એમ વડે દર્શાવાય છે મિત્રો એનું સૂત્ર છે આ એમ બરાબર એચ ડેસ ભાગ્યા એચ બરાબર ચાલો આગળ જોઈએ ત્રેવીસમાં પ્રશ્ન વિદ્યુત કોષ વિદ્યુત બલ્બ એમિટર પ્લગ કડ મદદથી બનેલા વિદ્યુત પરિપથની આંકડી દોરો તો મિત્રો તમારા બધાનો ઉપયોગ કરવાનો છે દેખાય છે તમને વિદ્યુત કોષ વિદ્યુત બલ્બ એમિટર પ્લગ કડ બરાબર આ બધું અહીંયા આવી જાય છે એમિટર પ્લગ કડ અને બલ્બ ઓકે ચાલો આ એને પરિપળે એના બે માર્ક લેવાના હતા આગળ અવરોધના શ્રેણી જોડાણ માટેના ફાય ગેરફાયદા જણાવો તો મિત્રો તમે જોઈ શકો છો અવરોધના શ્રેણી જોડાણના ગેરફાયદા નીચે મુજબ છે જો વિદ્યુત ઉપકરણને શ્રેણીમાં જોડવામાં આવે તો લાગુ પડેલા વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાઈ જાય છે બરાબર વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંક્શનનો જ ઉપયોગ કેમ થાય છે એક કરતાં વધારે ટંક્શનનો જ ઉપયોગ કરવામાં આવે છે તે માટે ખૂબ જ વિદ્યુત પ્રભાવ અસર થાય છે તેથી વિદ્યુત બલ્બ ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એક જ માત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય છે ઓકે ચાલો ઓઝોનનું નિર્માણ જણાવી તેનો અગત્ય લખો ઓઝનના સ્તર વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલો છે ઓઝનનો અણુ ઓક્સિજનના ત્રણ પરમાણુઓથી બને છે ઓક્સિજનના અણુ પર પારજામલી વિકિરણોની અસરથી ઓઝન બને છે ઊંચી ઉર્જાવાળા પારજામલી વિકિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાયને ઓઝોન અણુ બનાવે છે ઓકે મિત્રો આ હતું ઓઝોનનું અને એની આ પ્રક્રિયા છે ધ્યાનથી જોઈ લેવી ત્યાર પછી બે એક તફાવટ આવે છે જૈવ વિઘતનીય કચરો અને જૈવ અવિઘતનીય કચરો જે કચરાનું જૈવિક ક્રિયાઓ વડે વિઘટન કરી શકાય તેને જૈવ વિઘતનીય કચરો કહે છે જે કચરાનું જૈવ પ્રક્રિયા વડે વિઘટન કરી ન શકાય તેને અવિકતનીય કચરો કહે છે સડેલા શાકભાજી અને ફળ છાલ વગેરે જેવી અવિત વિઘતનીય કચરો છે અને કાચ પ્લાસ્ટિક પોલ્યુશન વગેરે જેવ અવિકતનીય કચરો છે મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બેલ આઈકનને પ્રેસ કરો ઓકે આગળ જોઈએ વિભાક્ષી કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા નિપજ તરીકે મટના પદાર્થનું નામ તો મિત્રો પહેલો તમને નીપજ મળે છે અહીંયા નિપજ તરીકે કોણ મળે છે તો કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કેલ્શિયમ ડાયોક્સાઇડ આ પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ રાસાયણિક સમીકરણ અહીંયા છે તમારે બરાબર સી એ ઓ વટ્ટા સી ઓ ટુ છૂટો પડે છે સી એ સી ઓ ટુ માંથી અને આ પ્રક્રિયાનો પ્રકાર ઉષ્મા શોષક પ્રક્રિયા છે ખોરાપણું અઠ ખોરાપણું એટલે શું તે અટકાવવા શું કરી શકાય તેલી અથવા ચરબીજન્ય ખોરાકોને ખુલ્લી હવામાં રાખતા તેનો ઓક્સિજન થવાથી તે ખારો પડે છે તેને લીધે તેનો સ્વાદ અને ઘંડ બદલાય છે આ ક્રિયાને ખોરાકણું કહે છે મિત્રો ખોરાકની વ્યાખ્યા અહીંયા સુધી લખેલી છે ઓકે સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણો અટકાવવા માટે તેમાં ઓક્સિજન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે તેવા પદાર્થોને ઉમેરવામાં આવે જેને એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો કહે છે તદ ઉપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રામાં રાખવાથી તેને ઓક્સિજન ડીમૂ થવાથી ખોરાપણો અટકે છે બરાબર બટાકાની ચિપ્સ બનાવવા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે ઓકે ફ્રેન્ડ ચાલો આગળ વિષમ પોષી શોષણ પોષણ આ ધ્યાનથી જોઈ લેવું તમારે આ ફૂલ સવાલ છે અહીંયા બરાબર વિષમ પોષી શોષણ ધ્યાનથી જોતા રહેવું અને આને લખી લેવાનો છે બરાબર આ રીતના તમને મુદ્દા ભણી આવી છે ધ્યાનથી જોતા રહેવું અને લખી લેવાનું લાંબો સવાલ છે એટલા માટે બરાબર ચાલો આગળ જોઈએ મનુષ્યમાં બરાબર આ બધું આ બધી ખામી એના કારણે દર્શાવે છે બરાબર હવે આવે છે પરાવર્ટી કમાનની આક્રોટી નામ નિર્દેશન કરવું તો ખાલી આક્રોટી દોરવાની છે પરાવર્ટી કમાનની અને આક્રોટી અહીંયા તમને બતાવેલી છે ધ્યાનથી જોવું અને નામ નિદર્શન કરી લેવું ઓકે આ નામ નિદર્શન કરવા માટેનો છે અહીંયાથી દેખાય છે તમને આ દર્શાવેલા છે અહીંયાથી આ બધા તીર ઓકે ચાલો આગળ જોઈએ જલવાહક પેશી અને અન્નવાહક પેશીના ત્રણ ત્રણ મુદ્દા લખો તો મિત્રો સિમ્પલ છે તેમાં મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વનસ્પતિના વિવિધ ભાગો દ્વારા વહન થાય છે દેખાય છે બધાને આ એના ત્રણ ત્રણ મુદ્દા રહેશે ચાલો આગળ જોઈએ ગોલ્લી હરી નવી કાઢીજાઈન સંજ્ઞા પદ્ધતિ જણાવો તો મિત્રો આ નવી સંજ્ઞા પદ્ધતિ છે તમારે આ રીતે આગળ વધવાની છે અને દર્શાવવાનું છે બરાબર એના તમારા ત્રણ માર્ક રહેશે થોડુંક સમજાવવાનું છે ચાલો લેન્સનો પાવર વિશે સમજૂતી આપો તો મિત્રો લેન્સનો પાવર બહુ શોર્ટ લખવાનું બહુ લખવાનું જરૂર નથી એની સમજૂતી એટલે એને લેન્સનો કોને કહે છે એનો SI એકમ અને માપવા માટે સદનના નામ લખવાના છે અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે ઓકે ચાલો અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો તો તમે જોઈ શકો છો આ રીતે આવશે તમારું સમતુલ્ય અવરોધનું બરાબર એની આકૃતિ છે પછી એના વચ્ચેનો તફાવત આ સમીકરણ નંબર ઇક્વેશન નંબર એક આ અગત્યનું છે બહુ લાંબુ લખવાની બી જરૂર નથી આટલું આ વાક્ય લખશો ત્યારે પછી આ લખી શકો ડાયરેક્ટ વચ્ચેનું ના લખશો તો પણ ચાલશે અને આ રીતે તમારે દર્શાવવાનું રહેશે ઓકે ચાલો હવે આવે છે સમાંતર શ્રેણ સમાંતર જોડાણનો તો સમાંતર જોડાણની આકૃતિ તમારી આ રીતે આવશે એની પહેલાં વ્યાખ્યા અહીંયા આવશે ત્યાર પછી તમારે આ રીતે આકૃતિ દોરવાની છે અને ત્યાર પછી એનું સૂત્ર ટારવવાનું રહેશે એમાં પણ તમે જોઈ શકો છો કે આ રીતે જોવું ઓકે ઓમનો નિયમ મુજબ છે અહીંયા છે ને બધાને દેખાડો છે બરાબર આ રીતે તમારે સાબિત કરવાનું રહેશે ચલો સોર કુકર એકદમ સિમ્પલ સામાન્ય પરિસ્થિતિઓમાં રહે સફેદ અથવા પરાવર્તક સપાટી સરખામણીએ કાઢી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે આ ગુણધર્મો ઉપયોગ સોર કુકર અને સોલર હીટરની કાર્યપદ્ધતિમાં થાય છે કેટલાક સોર કુકરોમાં સૂર્યના કિરણને કેન્દ્રિત કરવા અરીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે ઊંચું તાપમાન પ્રાપ્ત કરે છે હવે એના લાભો તેના ઉપયોગથી આના લાભ જુઓ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી નવીનીકરણીય અને અક્ષય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ થાય છે તેમાં રસોઈ બનાવતી વખતે ખોરાકમાં પોષણ મૂલ્યો જળવાય છે કારણ કે રસોઈ બનાવવાની ક્રિયા પ્રમાણમાં નીચા તાપવાના થાય છે શોર્ક કુકરનો ઉપયોગ થતી હાનિ રાત્રિના સમય અને વાદળછાય વાતાવરણમાં ગાળામાં ખરીશો કરવા નથી તેમાં રસોઈ બનતા વધારે સમય લાગે છે કિરણોને પરવર્ત કરતાં અરીસાનું સતત નિરીક્ષણ અને વારંવાર તેની દિશા બદલા બદલાતા રહેવું પડે છે તળવા માટે તેમજ રોટી બનાવવા માટે તે ઉપયોગી નથી ઓકે ચલો ડી વિભાગ ડીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજનું નિર્માણ કેવી રીતે થાય છે ઓકે બી બી પ્રક્રિયા તમારી આ રીતની રહેશે આ એનો જવાબ છે ઓકે આગળ જોઈએ બ્લીચિંગ પાવડર વિરંજન પાવડર બનાવવા તથા ઉપયોગ લખો ક્લોરીન શુષ્ક ફોડેલા છૂના બરાબર આ રીતના તમારો આવશે પછી એનો ઉપયોગ આવશે ધોવાની સોડાની બનાવો અને એનો ઉપયોગ લખો બેન્કિંગ સોડાને ગરમ કરવાની સોડિયમ કાર્બોનેટ મળે છે આ તમે જોઈ શકો છો એનું સમીકરણ લખવાનું છે અને એના ઉપયોગ નીચે દર્શાવેલા છે અહીંયા તો લખેલા છે ઉપયોગ તમે જોઈ શકો છો કાચ અને સાબુ જેવા સંયોજનનું ઉત્પાદનમાં બોડેક્સ જેવા સોડમ સંયોજનની બનાવટમાં ઘરમાં સફાઈ કરતા તરીકે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે કાગળ અને કાપડનો ઉપયોગમાં પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે ઓકે ત્યાર પછી મનુષ્યના હૃદયની અંતઃ અંતસ્થ રચના સ્થળ નામ નિર્દેશન વળી આકૃતિ વર્ણન કરો ચલો હવે એનો આ હૃદય છે આ એની આકૃતિ પણ રહેશે બરાબર ધ્યાનથી જોઈ લેવી ત્યાર પછી મનુષ્યમાં ઉત્સર્જનતંત્ર તંત્રની નામને ડેસ આક્રો દોરી વર્ણન કરો તો હવે એની પહેલું તો તંત્ર દોરવાનું રહેશે તમારે આ રીતે તમે દોરી શકશો તંત્રની આકૃતિ ઓકે અને પછી એનું નામ રીદર્શન કરી એનું સમજાવવાનું રહેશે તો તમે જોઈ શકો છો આ રીતે સમજાવી શકાય વાહનોમાં સાઈ ગ્લાસ બહિર્ગોળ અરીસો વપરાય છે કારણ કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ અને ગમે તેટલા અંતરે હોય તો પણ પ્રતિબિંબ આભાસ ચટ્ટો નાનો ડેમેજ અરીસામાં જોવા મળે છે પ્રતિબિંબની અરીસામાં ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર આગળ અચારો હોવાથી વાહન ચાલકોને નજીકમાં સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે બહિગોળીનો દ્રષ્ટિ વિસ્તાર ખૂબ મોટો છે આથી વાહન ચાલક બહિરગોળ અરીસા વડે પાછળના વાહનો આવડે દ્રશ્ય જોઈ શકાય છે અને સુરક્ષિત રીતે પોતાના વાહનને ચલાવી શકે છે આથી વાહનોના સાઈડ ગ્લાસમાં બહિરગોળ અરીસો વપરાય છે અરિંટ અરીનો ઉપયોગ મિત્રો અંતાગર અરીનો ઉપયોગ નીચે પ્રમાણે છે ટોર્ચ સર્ચલાઇટ વાહનોની હેડલાઇટ વગેરેમાં પરાવર્તક તરીકે જોઈ શકો છો તમે દાઢી અને મેકઅપ કરતી વખત અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે ના ડોક્ટર દર્દીઓનું દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે સૂર્યકુકરને સોર ભઠ્ઠીમાં મોટા અંટગોળ અરીસા વાપરી શકાય ડૉક્ટર હેડમિર તરીકે દર્દીઓની કાન આંખો કાન નાક અને ગળા જે ભાગોમાં તપાસ કરવા અને સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે મિત્રો આ હતો આપણું સોલ્યુશન ત્યાર પછી ઓગણતાલીસનો પ્રશ્ન મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની મર્યાદા જણાવો તો આ આવશે ઉર્જાની મર્યાદા ધ્યાનથી જોઈ લેવું બરાબર આગળ બીજો સવાલ છે પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં રહેલી મર્યાદા જણાવો ચલો મિત્રો આ એનો પ્રશ્નનો જવાબ છે મિત્રો તમે મારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવી રીતે તમને દરેક પેપરના સોલ્યુશન આપણી ચેનલ પરથી મળી રહેશે અને તેનાથી તમને પણ ઘણો બધો ફાયદો થશે તમારે કશું શોધવાની જરૂર પડશે નહીં ઓકે અને તમારા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ